હેલો એવિડન તો કેટલાક શોર્ટ ક્વેશ્ચન આન્સર આપણે જોઈએ તો વોટ ઇઝ ધ મટિરિયલ ઓફ પ્રોપેલર સાપ પ્રોપેલર સાપનું મટિરિયલ શું હોય છે તો સ્ટીલમાંથી બનાવેલો હોય છે પ્રોપેલર સાપ પ્રોપેલર સાપ કોને કહેવાય આપણે ઉપર આગળ જોયું જ છે તેને યુનિવર્સલ જોઈન્ટની મદદથી કનેક્શન કરવામાં આવે બરાબર તો આ જે રિયર વ્હીલ છે રિયર વ્હીલની સાથે આ ડિફરન્સ સેલની મદદથી પ્રોપેલર સાપ કનેક્ટ હોય છે અહીં યુનિવર્સલ કપલિંગ હોય અહીં પણ યુનિવર્સલ કપલિંગ હોય અહીં ગિયર બોક્સ હોય છે અને ગિયર બોક્સનો આ સાફ્ટ આઉટપુટ હોય છે તો આગળ જોઈએ તો જે પ્રોપેલર સાપની જે લેન્થ છે એ કેવી રીતના વેરી કરવામાં આવે છે મીન્સ કે આ પ્રોપેલર શાપ આ જ્યારે એક્સેલ ઉપર નીચે થાય છે ખાડા ટીકરા આવે ત્યારે ત્યારે આ જે પ્રોપેલર સાપની લેન્થમાં ચેન્જ આવે છે મીન્સ કે લેન્થ વધે ઘટે છે બરાબર તો તે કેવી રીતના વેરી કરવામાં આવે છે તો સ્લીપ જોઈન્ટની મદદથી તમે જો સ્લીપ જોઈન્ટ યુઝ કર્યો હોય તો એ લેબ એ જે લેન્થ છે એ ઇઝીલી વેરી થઈ શકે છે વોટ ઇઝ ધ મટીરિયલ યુઝ ફોર ધ પીનિયન એન્ડ ધ ક્રાઉન વ્હીલ ક્રાઉન વ્હીન અને પિનિયન માટેનું જે મટિરિયલ વપરાય છે તે કયું છે તો તે નિકલ ક્રોમ એલોય સ્ટીલ કયું મટીરિયલ છે નિકલ ક્રોમ એલોય સ્ટીલ જે છે એ પિનિયન અને ક્રાઉન વ્હીલ માટે વપરાય છે આ પિનિયન અને ક્રાઉન વ્હીલ સામે હોય છે ડિફરન્સ સેલની અંદર બરાબર ડિફરન્ટ સેલની ફિગર જે છે તે આપણે આગળ જોઈશું તેમાં આવશે અપિનિયન અને ક્રાઉન વ્હીલ વોટ ઇઝ ધ ફંક્શન ઓફ યુનિવર્સલ જોઈન્ટ યુનિવર્સલ જોઈન્ટ ટુ ફંક્શન શું છે તો એ ટ્રાન્સમિટ કરે છે રોટેશન રોટેશન એ ટ્રાન્સમિટ કરવાનું કામ કરે છે એક સાપથી અનધર શાપ વચ્ચે મ્યુચ્યુઅલ ઇન્ક્લિનેશન ઇઝ વેરિંગ જ્યારે આ ઇન્ક્લિનેશન છે એ ઇન્ક્લિનેશનનો એંગલ છે ધારો કે આ એક સાપ છે આ તમારું ડિફરન્શિયલ છે આ ઇન્ક્લિનેશન છે એ વેરી થતું હોય મીન્સ કે કોઈકવાર આ રીતનું ઇન્કલિનેશન હોય કોઈક વાર આ રીતનું ઇન્ક્લિનેશન હોય આ રીતે વેરી થયા કરતું હોય તો તે ટાઈમે પાવર ટ્રાન્સમિટ કરવા માટે યુનિવર્સલ જોઈન્ટ વપરાય છે વાય કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ ઇઝ યુઝડ આ યુનિવર્સલ જોઈન્ટ એક પ્રકાર છે કોન્સ્ટન્ટ વેલોસિટી તે શાના માટે વપરાય છે તો રિમૂવ ધ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ ઓફ આઉટપુટ સાફ્ટ જે આઉટપુટ સાફની જો ઘણીવાર આપણે યુનિવર્સલ જોઈન્ટ વાપરે ને ત્યારે શું થતું હોય કે આ તમારે ઇનપુટ સાફ ઇનપુટ સાફના આરપીએમ એન છે અને આ આઉટપુટ સાફ્ટ આ વચ્ચે યુનિવર્સલ જોઈન્ટ છે અને આ આઉટપુટ સાફ છે તો બરાબર તો એના આરપીએમ ચેન્જ થઈ જતા હોય છે તો જ્યારે પણ આરપીએમ તમારે ચેન્જ નહીં કરવા ત્યારે કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટનો યુઝ કરવામાં આવે છે ડિફરન્સીલ શું છે બરાબર તે એક ટાઈપની અરેન્જમેન્ટ છે કે જે ડિફરન્ટ સ્પીડ પ્રોવાઈડ કરે છે ઇનર અને આઉટર વ્હીલને ડ્યુરિંગ ટર્ન જ્યારે ટર્નિંગ કરવામાં આવતું હોય ત્યારે ઇનર અને આઉટ આઉટર વ્હીલની સ્પીડને ડિફરન્ટ ડિફરન્ટ સ્પીડ પ્રોવાઈડ કરે છે ડિફરેન્સીલ ડિફરેન્સીયલ લોકનો શું યુઝ છે તો ડિફરન્સલ એક્શન જે છે તેને લોક કરે છે એન્ડ રોટેડ ધ ઇનર એન્ડ આઉટર વ્હીલ એટ ધ સેમ સ્પીડ હવે અહીં જ્યારે ટર્નિંગની વાત હતી ત્યારે આ ઇનર વ્હીલ ઓછી સ્પીડે ગૂમશે અને આઉટર વ્હીલ વધારે સ્પીડે ગૂમશે બરાબર તો હવે એ જ ટાઈમે જો ડિફરન્સ લોક કરી દેવામાં આવે તો શું બંને જે આ બંને વ્હીલ છે તે એક જ સ્પીડે ગૂમશે બરાબર વાય ઇઝ ઇટ ડિઝાયરેબલ ટુ હેવ અ સ્મોલ ઓપરેટિંગ એંગલ બીટવીન શાપ ઇન કેસ ઓફ ધ યુનિવર્સલ જોઈન્ટ સ્મોલ ઓપરેટિંગ એંગલ શા માટે રાખવામાં આવે છે તો ટુ રિડ્યુસ ધ ફ્લક્ચ્યુએશન ઓફ ધ આઉટપુટ સાફ્ટ આઉટપુટ સાફ્ટની સ્પીડમાં જે ફ્લક્ચ્યુએશન થાય છે તેને ઘટાડવા માટે તમારે ઓપરેટિંગ એંગલ જે છે તે સ્મોલ રાખવાનો હોય છે આ ગિયર બોક્સ અને આઉટપુટ વચ્ચેનો આ જે ઓપરેટિંગ એન્ગલ છે તે સ્મોલ હોવો જોઈએ હાઉ વિલ બી ધ ડિવાઇડેડ બિટવીન ધ વ્હીલ્સ વેન ધિફરન્સલ ઇઝ ઓપરેટિંગ ઓન ટર્ન સો ધેટ ધ વ્હીલ્સ આર ઓપરેટિંગ એટ ધ ડિફરન્સ સ્પીડ હાઉ વીલ બી ધ ટોર્ક ડિવાઇડેડ બિટવીન વ્હીલ્સ એન્ડ ડિફરન્સલ ડિફરન્સલ અને વ્હીલની વચ્ચે જે ટોર્ક ડિવાઇડેડ થાય છે જ્યારે ટર્ન્સ લેવાતો હોય જ્યારે આપણે એવા ટર્ન લઈએ તે ટાઈમે જે ટોર્ક છે એ ડિવાઇડેડ થાય છે વ્હીલ્સ વચ્ચે અને ડિફરન્સલની વચ્ચે જેથી વ્હીલ્સ આર રોટેટિંગ એટ ડિફરન્ટ સ્પીડ જેથી જે આ વ્હીલ છે તે બંને અલગ અલગ સ્પીડ પર રોટેટ કરે છે તો ઓર્ડિનરી ડિફરન્સલમાં ટોર્ક ટ્રાન્સમિટેડ ઓલવેઝ ઇક્વલી ડિવાઇડેડ બિટવીન ધ ટુ વ્હીલ્સ ઓન ધ એક્સેલ ઇવન વેન દેર સ્પીડ આર ડિફરન્ટ ઓર્ડિનરી ડિફરન્શિયલ એટલે જે સામાન્ય જનરલી જે ડિફરન્સીયલ વપરાય છે તેમાં જે ટોર્ક ટ્રાન્સમિટ થાય છે એ બંને ટોર્ક આમાં અને આમાં સેમ જ હોય છે ઇવન એટલે કે તેમ હોવા છતાં પણ મીન્સ કે આના પર અને આના પર સ્પીડ બંને અલગ છે તેમ હોવા છતાં પણ આનો જે ટોર્ક છે તે જનરલી સેમ જ હોય છે શાની અંદર ઓર્ડિનરી ડિફરન્સીલની અંદર ડસ ડેડ એક્સેલ રિક્વાયર ડિફરન્સીયલ વાય ડેડ એક્સેલ જે છે ડેડ એક્સેલ કોને કહેવાય તો તમે અલ્ટો અથવા કોઈ પણ ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ ગાડી જોઈએ છે બરાબર આ ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ જે ગાડી છે તેમાં જે પાછળની જે ટાયર છે એની એક્સેલ જે છે તે ડેડ એક્સેલ કહેવાય શા ડેડ એક્સલ કહેવાય કેમ કે આ પાછલા ટાયર ઉપર કોઈપણ જાતનો પાવર ટ્રાન્સમિટ થતો નથી જે બંનેમાં આગળના વ્હીલ હોય છે તે જ એન્જિનમાંથી પાવર જમીન પર ટ્રાન્સમિટ કરતા હોય છે તો એ ડેડ એક્સેલ જે છે આ ડેડ એક્સેલ છે તેમાં જો તેમાં ડિફરન્સલની જરૂરમેન્ટ પડે તો ના તેમાં કોઈ ડિફરન્સીલની જરૂર નથી કેમ કે બંને વ્હીલ જે છે એ વ્હીકલની મોશનના લીધે જ રોડ સાથે ચાલે છે કોઈપણ જાતનો ટોર્ક તેઓ ટ્રાન્સમિટ કરતા નથી માટે ત્યાં કોઈપણ જાતનો ડિફરન્સીયલની જરૂર નથી પડતી હાઉ મેની યુનિવર્સલ યુનિવર્સલ જોઈન્ટ યુઝ વિથ અ ટોર્ક ટ્યુબ ડ્રાઈવ એન્ડ હોચ કિસ ડ્રાઈવ કેટલા ટાઈપના યુનિવર્સલ સોરી કેટલા યુનિવર્સલ જોઈન્ટની જરૂર પડે છે જ્યારે ટોર્ક ટ્યુબ ડ્રાઈવ હોય ત્યારે અને જ્યારે હોચકિસ ડ્રાઇવ હોય ત્યારે તો ટોર્ક ટ્યૂબ ડ્રાઇવની અંદર એક જ ડિફરન્સલની જરૂર પડે છે અને હોચકિસ ડ્રાઈવની અંદર બે ડિફરન્સલની જરૂર પડે છે બરાબર ટોર્ક ટ્યૂબ ડ્રાઈવની અંદર એક જ ડિફરન્સલની જરૂર પડે છે જ્યારે હોચકિસ ડ્રાઈવની અંદર બે ડિફરન્સલની જરૂર પડે છે વોટ આર ધ વેરિયસ લોડ એક્ટિંગ ઓન ધ રિયર એક્સલ રિયક્સ રિયર એક્સેલની ઉપર કયા કયા લોડ એક્ટ કરે છે તો વેઇટ ઓફ ધ બોડી એક તો બોડીનો પોતાનું વેઇટ હોય તે પછી ડ્રાઇવિંગ થ્રસ્ટ મીન્સ કે તમે જે ટોર્ક આપો તે પછી ટોર્કની રિએક્શન એ ટોર્ક આપો તેના લીધે જે રિએક્શન જનરેટ થાય તે પછી સાઈડ ટ્રસ્ટ મીન્સ કે જ્યારે તમે ટર્ન લો ત્યારે સાઈડનો જે ટ્રસ્ટ આવે તો આ બધા લોડ રિયર એક્સલની ઉપર આવતા હોય છે વિચ પાર્ટ ટેક ધ ટોર્ક રિએક્શન ઇન ધ હોચકિસ ડ્રાઈવ હોચકીસ ડ્રાઈવની અંદર કયો પાર્ટ જે છે એ ટોર્કની રિએક્શન ટેક કરે છે અને કેવી રીતના તો લીવ સ્પ્રિંગ જે છે એ ડિફ્લેક્ટ થઈને ટોર્કની રિએક્શન જે છે તે આપે છે હોચકિસ ડ્રાઈવની અંદર કેવી રીતના ટોર્કની રિએક્શન લેવામાં આવે છે તો એ જે લીપ સ્પ્રિંગ છે તમારી આ રીતની લીપ સ્પ્રિંગ જે લગાવેલી હોય છે એ ડિફ્લેક્ટ થાય છે અને ટોર્કની રિએક્શન આપે છે વોટ લોડ્સ આર કેરીડ બાય ધ એક્સેલ સાફ્ટ એક્સેલ સાફ્ટ દ્વારા કયો લોડ કેરી કેરી થાય છે ઇન ધ કેસ ઓફ સેમી ફ્લોટિંગ એક્સલ સેમી ફ્લોટિંગ એક્સલ દરમિયાન એક્સેલ સોફ્ટ દ્વારા કયો લોડ કેરી થાય છે તો એક તો વ્હીકલનો લોડ બીજો સાઈડનો ફોર્સિસ અને તેના ઉપરાંત ડ્રાઇવિંગ અને બ્રેકિંગનો જે ટોર્ક લાગે એ ટોર્ક પણ એક્સેલ સોફ્ટવેર દ્વારા કેરી થાય છે શાની અંદર સેમી ફ્લોટિંગ એક્સેલની અંદર વિચ લોડ આ ટેકન અપ બાય ધ થ્રી ક્વાર્ટર ફ્લોટિંગ એક્સેલ થ્રી ક્વાર્ટર ફ્લોટિંગ એક્સેલ છે તેમાં કયા ટાઈપનો લોડ લેવામાં આવે છે તો ડ્રાઇવિંગ અને બ્રેકિંગ ટોર્ક અને એન્ડ લોડ આ ત્રણ લોડ લેવામાં આવે છે ડ્રાઇવિંગ બ્રેકિંગ અને એન્ડ લોડ બરાબર વીસ લોડ આ ટીકાના બાજુ ફુલ્લી ફ્લોટિંગ એક્સેલ બરાબર ફુલ્લી ફ્લોટિંગ એક્સેલ દ્વારા કયો લેવામાં આવે તો ડ્રાઇવિંગ અને બ્રેકિંગ ટોર્ક જ ફક્ત ફક્ત ડ્રાઇવિંગ અને બ્રેકિંગ ટોર્ક જ ફુલ્લી ફ્લોટિંગ એક્સેલ દ્વારા લેવામાં આવે છે કયા ટાઈપની રિયર એક્સેલ છે તે બેસ્ટ શ્યુટર ફોર ધ ચીપ અને લાઇટ વ્હીકલ જે સસ્તા અને હળવા વ્હીકલો છે તેની અંદર કયા ટાઈપની એક્સેલ વપરાય છે રિયર એક્સેલ તો સેમી ટાઈપ કઈ સેમી ફ્લોટિંગ ટાઈપ બરાબર વિથ ટાઈપ ઓફ રિયર એક્સલ ઇઝ બેસ્ટ શુટેડ ફોર ધ હેવી વહીકલ હેવી વ્હીકલ માટેની બેસ્ટ શુટેડ રિયર એક્સલ કઈ છે તો ફૂલી ફ્લોટિંગ ટાઈપ ફૂલ્લી ફ્લોટિંગ ટાઈપ સેમી ફ્લોટિંગ ટાઈપ ફુલ્લી ફ્લોટિંગ ટાઈપ બરાબર તો વિથ ટાઈપ ઓફ રિયર એક્સલ બેસ્ટ શ્યુટેડ ફોર ધ હેવી વ્હીકલ તો ફૂલી ફ્લોટિંગ ટાઈપ હવે આપણે કેટલાક એમસી ક્યુઝ જોઈશું મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન્સ બરાબર ધ ફંક્શન ઓફ ધ યુનિવર્સલ ચોઈન્ટ ઇઝ ટુ એલો ધ પ્રોપેલર સાપ ટુ પ્રોપેલર સાપને કેવી રીતના એલો કરે છે યુનિવર્સલ જોઈન્ટ તો એ શું કરે છે ટ્રાન્સફર ટોર્ક એટ એંગલ એન્ગલને ટોર્કની એંગલ પર ટોર્કને ટ્રાન્સમિટ કરીને પ્રોપેલર સાપની અંદર યુનિવર્સલ જોઈન્ટનું ફંક્શન શું છે તો એંગલ ઉપર ટોર્ક ટ્રાન્સફર કરવાનું ક્રિટિકલ વર્લિંગ સ્પીડ ઇન્ક્રીઝ બાય ક્રિટિકલ વર્લ્ડિંગ સ્પીડ ઓફ સાપ છે તે કેવી રીતના ઇન્ક્રીઝ થાય તો જો જનરલી આ સાફ્ટ હોય છે સોરી આ સાફ્ટ હોય છે બરાબર હવે સાપની ઉપર વચ્ચે કેટલોક લોડ લાગતો હોય જ્યારે કે સે સાફ સાફ્ટનું સેલ્ફ વેઇટ જ હોય તો વેઇટના કારણે સાપ થોડો આ રીતનો ડિફ્લેક્ટ થઈ જતો હોય તો હવે જુઓ તમે જેટલો લાંબો સાફ એટલું આ ડિફ્લેક્શન વધુ ને જેટલું ડિફ્લેક્શન વધુ તેટલું વર્લિંગ સ્પીડ ઓછી બરાબર તો હવે વલ્ડિંગ સ્પીડ વધારવા માટે શું કરવાનું તો આ જે શાપ છે તેને બે ટુકડામાં વેચી દેવાના મીન્સ કે આની આની લેન્થ ઘટી ગઈ તો હવે એની વર્લિંગ સ્પીડ વધી જશે તો અહીં એ જ કીધું છે વલ્ડિંગ સ્પીડ કેવી રીતના ઇન્ક્રીઝ થાય તો ડિક્રીઝિંગ લેન્થ મીન્સ કે આની લેન્થ અને આની લેન્થ આખું જ હતું તેની લેન્થને બે ટુકડામાં વેચી દીધી એટલે આપણે લેન્થ ઘટાડી દીધી ટુ પીસ પ્રોપેલર શાપ્ટ રિક્વાયર્સ અ સેન્ટર સપોર્ટ બેરિંગ આ ઉપર જોયું તેમ આ જે પ્રોપેલર સાપ છે તેને બે પીસમાં વેચી દીધું તો વચ્ચે શું સેન્ટર સપોર્ટ બેરિંગની જરૂર પડે શાની જરૂર પડે સેન્ટર સપોર્ટ બેરિંગ ઓકે સેન્ટ્રલ પોર્શન ઓફ ધ પ્રોપેલર સાપ ઇઝ મેઇડ ફ્રોમ જે સેન્ટ્રલ પોર્શન છે પ્રોપેલર સાપનો આ આખો જે પ્રોપેલર સાપ છે તેનો જે સેન્ટ્રલ પોર્શન છે તે સાનો બનેલો હોય તો સ્ટીલ ટ્યૂબનો બનેલો હોય શાનો સ્ટીલ ટ્યૂબ ધ ઇનર એન્ડ ઓફ ધ એક્સલ સાફ્ટ ઇઝ એસપી લાઇન ટુ એસપી લાઇન એટલે ખબર ને એના ખાચા ખાંચા પાડી આવે આ સાપની ઉપર ખાચા પાડી દો દેવાના એસપી લાઇન કરેલો સાપ કહેવાય તો ઇનર એન્ડ ઓફ ધ એક્સલ સાફ્ટ એક્સલ સાફનો જે ઇનર એન્ડ છે ઇઝ એસપી લાઇન ટુ ધી સન ગિયર આનો જે ઇનર પાર્ટ છે તે એસપી લાઇન કરવામાં આવે છે આની સાથે સન ગિયરની સાથે એસપી લાઇન કરવામાં આવે છે તો હાઈપોઇડ ગિયર રિક્વાયર્ડ સ્પેશિયલ લુબ્રિકેન્ટ હાઇપોઇડ ગિયર જે છે હાઇપોઇડ કોને કહેવાય ખબર ને આ જે બે ગિયર એકબીજાની સાથે જોઈન્ટ કરવામાં આવે અને આ બંને ગિયર જે છે હેલિકલ ગિયર છે બરાબર હેલિકલ ગિયર છે પરંતુ આ જે છે એ રાઇટ હેન્ડ હેલિકલ ગિયર છે આ જે છે લેફ્ટ હેન્ડ હેલિકલ ગિયર છે તો તેનાથી શું ફાયદો થશે કે આ જે હેલિકલ ગિયર છે તે આ ડાયરેક્શનમાં રિએક્શન આપશે આ જે લેફ્ટ હેન્ડવાળો છે તે આ ડાયરેક્શનમાં રિએક્શન આવશે અને તમારી સાફ્ટની ઉપર આ બંને રિએક્શન વિરુદ્ધમાં હોવાથી કોઈ પણ જાતની રિઝલ્ટન્ટ રિએક્શન પેદા નહીં થશે બરાબર તો તેની અંદર સ્પેશિયલ લુબ્રિકેન્ટ પ્રોવાઇડ કરવામાં આવે છે આ હાઈપોઇડ ગિયરની અંદર કેમ કેમ કે એના જે ગિયર આ બીજા ગિયર સાથે કોન્ટેક્ટમાં હોય ને ત્યારે તે સ્લાઇડિંગ મોશનમાં હોય છે ગિયરના તીથ જે છે એ સ્લાઇડિંગ મોશન દ્વારા ટોર્ક ટ્રાન્સમિટ કરે છે બરાબર સ્લાઇડિંગ એક્શન દ્વારા તો તેથી તેની અંદર સ્પેશિયલ ટાઈપનું લુબ્રિકેન્ટની જરૂર પડે છે ડૉ એડજસ્ટમેન્ટ ફોર ધ બેકલેસ ઇન ધ ડિફરન્સલ ઇઝ પ્રોવાઇડેડ બીટવીન બેકલેસ માટેની જે પણ એડજસ્ટમેન્ટ છે ડિફરન્સેલની અંદર તે કેવી રીતના પ્રોવાઈડ અથવા કોની કોની વચ્ચે પ્રોવાઈડ કરવામાં આવે છે પહેલાં તો બેકલેસ કોને કહેવાય તે જોઈ લઈએ આ ગિયરનું એક તીજ છે આ ગિયરનું બીજું તીજ છે તો તેની વચ્ચે જે ગેપ રહી જાય ને એરિયા ગેપ તેને કહેવામાં આવે બેકલેસ બરાબર તો હવે આ જે બેકલેસ છે એ કોની કોની વચ્ચે પ્રોવામાં આવે છે તો તમે અહીં જોઈ શકો છો એક જ મિનિટ હો તો આ જે છે ડિફરન્સલની ફિગર છે ડિફરન્સેલ ડિફરેન્સેલમાં આ જે સાફ્ટ તમે જોઈ રહ્યા છો આ સાફ્ટ એ સાફ્ટ છે પ્રોપેલર સાફ્ટ પ્રોપેલર સાફ્ટ મીન્સ કે એન્જિનમાંથી જે પાવર આવે છે આ ડિફરેન્સેલની ઉપર તે આ પ્રોપેલર સાફ્ટમાંથી આવશે અને આ જે છે એ એક એક્સેલ છે જેના ઉપર એક બાજુનું વ્હીલ માઉન્ટ કરેલું હોય છે આ બીજી બાજુની એક્સેલ છે જ્યાં પણ વ્હીલ માઉન્ટ કરેલું હોય છે બરાબર અને આ જે પ્રોપેલર સાફ્ટમાંથી જે પાવર આવે તે આ જે ગિયર છે એને કહેવાય પિનિયન ગિયર શું કહેવાય પિનિયન ગિયર અને આ જે મોટું વ્હીલ છે તેને કહેવાય પ્લેનેટ સોરી ક્રાઉન ગિયર શું કહેવાય ક્રાઉન ગિયર અને પિનિયન અથવા પ્લેનેટ ગિયર કહેવાય બરાબર પિનિયન અથવા પ્લેનેટ ગિયર કહેવાય અને આ જે છે તેને ક્રાઉન ગિયર કહેવાય હવે તમે અહીં જોઈ શકો છો આ જે બેકલેસ એડજસ્ટમેન્ટ એવું લખેલું છે બરાબર ડિક્રીઝ બેકલેસ ઇન્ક્રીઝ બેકલેસ મીન્સ કે આ બંનેના જે તીથ એંગેજ થાય છે આ જે તીથ એ એંગેજ થતા હોય ત્યાંની જો તમારે આ બેકલેસ વધારવું હોય એટલે બેકલેસ એટલે અહીં જોયું કે આ જે ગેપ જ્યાં તીથ એંગેજ થાય તેની જે ગેપ છે વધારવી ઘટાડવી હોય તો તેના માટે શું કરવાનું આવે તો આ રીતે મૂવમેન્ટ કરવાની હોય આ જે તમારું એક્સલ છે તેને આ બાજુ લઈ જાવ તો બેકલેસ વધે આ બાજુ લઈ જાઓ તો બેકલેસ ઘટે તો આજે બેકલેસ એડજસ્ટમેન્ટ કરવામાં આવે તે શાની વચ્ચે કરવામાં આવે પ્લેનેટ ગિયર અને ક્રાઉન ગિયરની વચ્ચે કરવામાં આવે તો તમારો ઓપ્શનમાં જે આન્સર છે એ તમે જોઈ શકો છો બેકલેસની જે એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે ડિફરન્સ સેલની અંદર તે ક્રાઉન વ્હીલ અને પ્લેનેટ ગિયર જે ક્રાઉન વ્હીલ આપણે જોયું અને પ્લેનેટ ગિયર જોયું આ ક્રાઉન વ્હીલ અને આ પ્લેનેટ ગિયર બરાબર તો તેની વચ્ચે એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે ધ સ્મોલર ગિયર ઇન સાઇડ દ ડિફરન્શિયલ ક્રેશિંગ ડિફરન્સલની ક્રેશિંગની અંદર જે સ્મોલર ગિયર છે તેને શું કહેવાય પિનિયન ગિયર્સ કહેવાય નાના ગિયર્સને ઓલ્વેઝ પિનિયન ગિયર્સ જ કહેવાતા હોય છે પેન હાર્ડ રોડ પેન હાર્ડ રોડ જે છે એક એવો મેમ્બર છે જે ટુ ટેક એટલે તે શું લે છે મીન્સ કે ડ્રાય સાઇડ થ્રસ્ટ લે છે કે શું લે છે તો પેન હાર્ડ રોડ જે છે એ સાઇડ ટ્રસ્ટ લે છે પેનહાર રોડ કેવો દેખાય છે તે આપણે જોઈ લઈએ બરાબર તો આ વ્હીકલની નીચેની તરફથી જોઈશું તો આ જે રોડ દેખાય છે આ રોડ અને આ રોડ આ બંને રોડ જે છે એ પેનહાર રોડ છે બરાબર એ શું કરે છે સાઈટ ટ્રસ્ટ લે છે મીન્સ કે તમારું વ્હીકલ જ્યારે ટર્ન કરતું હોય તે ટાઈમે જે ટ્રસ્ટ લાગતો હોય તે સાઈટ ટ્રસ્ટ લે છે અહીં પણ આ આ જે છે એ પેનહાર રોડ છે સાઈટ ટ્રસ્ટ લેવાનું કામ કરે છે તો આન્સર આવશે સાઇડ ટ્રસ્ટ બરાબર વેન ધ રિયર વ્હીલ સાર જેકડપ રિયલ વ્હીલને જો તમે ઊંચું કરી દીધું હોય અને બંને રિયર વ્હીલને અને ગિયર આર સી ઇન એટલે બંને ગિયર સોરી જે તમારું ગિયર છે ન્યૂટ્રલમાં હોય તો એક રિયર વ્હીલ જે છે તે ફોરવર્ડમાં ફરતું હોય અને બીજું જે રિયર વ્હીલ છે તે કઈ ડાયરેક્શનમાં ફરશે જ્યારે બંને રિયર વ્હીલને તમે જેક આપીને ઉપર ચઢાવી દીધા હોય ગાડી ન્યૂટ્રલમાં હોય અને જો એક રિયર વ્હીલ છે તે ફોરવર્ડ ડાયરેક્શનમાં ફરતું હોય તો બીજું રિયર વ્હીલ જે છે તે બેકવર્ડ ડાયરેક્શનમાં જ ફરશે આ સાના લીધે થાય છે નીચેના ક્વેશ્ચનમાં આવે છે બરાબર રિયર એક્સેલ યુઝડ ઓન ટ્રક કઈ ટાઈપની રિયર એક્સેલ ટ્રકમાં યુઝ થાય છે તો ફૂલ્લી ફ્લોટિંગ કઈ ફૂલ્લી ફ્લોટિંગ રિયર એક્સેલ ટ્રકમાં યુઝ થાય છે નંબર ઓફ યુનિવર્સલ જોઈન્ટ યુઝ ઇન હોચકિસ ડ્રાઈવ હોચકિસ ડ્રાઈવની અંદર કેટલા યુનિવર્સલ જોઈન્ટ વપરાય છે તો બે અને બીજી એક ડ્રાઈવ છે આપણે ઉપર જ જોયું તે બીજી એક ડ્રાઈવ છે બરાબર ટોર્ચન્ડ બીમવાળી જે ડ્રાઈવ છે તેની અંદર ફક્ત એક જ એક જ અથવા ટ્યુબલર પોપ્યુલર વારી જે રાય છે તેની અંદર એક જ યુનિવર્સલ જોઈન્ટ વપરાય છે યુનિટાઈઝ કેરિયર હાઉસિંગ ઇઝ અનધર નેમ ફોર ધ એક્સલ કેશિંગ ઓફ આ યુનિટાઈઝ કેરિયર હાઉસિંગ છે એક સાનું એક્સલ કેશિંગનું બીજું નામ છે તો સ્લેશ બરી ટાઈપ કેશિંગ છે તેનું બીજું નામ છે યુનિટાઇઝિ યુનિટાઇઝ કેરિયર હાઉસિંગ સ્લીપ જોઈન્ટ યુઝ કરવામાં આવે છે પ્રોપેલર શાટમાં સાફ્ટમાં શાના માટે તો એડજસ્ટ ધ લેન્થ ઓફ ધ પ્રોપેલર સાપ પ્રોપેલર સાપની લેન્થ એડજસ્ટ કરવા માટે જે છે સ્લીપ જોઈન્ટ વપરાય છે ડિવાઈડેડ પ્રોપેલર સાફ યુઝ ટુ અચીવ પ્રોપેલર સાપને બે ભાગમાં ડિવાઈડ કરીને શા માટે વાપરવામાં આવે છે તો ટુ ઇન્ક્રીઝ ધ ક્રિટિકલ સ્પીડ ઇન્ક્રીઝ ક્રિટિકલ સ્પીડ ક્રિટિકલ સ્પીડ એટલે કે વલ્ડિંગ સ્પીડ હોય છે તો વર્લિંગ સ્પીડ સાના પર ડિપેન્ડ કરે છે તો લેન્થ ઓફ સાફ્ટ હવે આખો આટલો લાંબો સાફ્ટને તમે એમ જ ડાયરેક્ટલી વાપરશો તો આની વલ્ડિંગ સ્પીડ બહુ ઓછી હશે મીન્સ કે બસ્સો આરપીએમ ઉપર જ પણ આ એકદમ રીઝીડલી વાઇબ્રેટ કરવા માંડશે તો તેને શું કરવામાં આવે બે ભાગમાં પાર્ટમાં વેચી દેવામાં આવે એક આ પ્રોપેલર છે આપણે બીજા પ્રોપેલર છે આપણે બંનેને વચ્ચે સેન્ટ્રલ વેરિંગથી જોઈન્ટ કરી દેવામાં આવે તો તેથી શું થશે કે વર્લિંગ સ્પીડ છે એટલે કે ક્રિટિકલ સ્પીડ છે તે વધી જશે મોસ્ટ ઓફ ધ પ્રોપેલર સાપ્ટ હેવ ટુ ટાઈપ્સ ઓફ જોઈન્ટ બધા પ્રોપેલર સાપ્ટને બે ટાઈપના જોઈન્ટ હોય છે કયા કયા એક તો યુનિવર્સલ જોઈન્ટ અને બીજો સ્લીપ જોઈન્ટ આ બંને જોઈન્ટ વિશે મેં તમને આગળ કીધું જ છે યુનિવર્સલ જોઈન્ટ અને સ્લીપ જોઈન્ટ સેન્ટર પોર્શન ઓફ ધ ટીપિકલ યુનિવર્સલ જોઈન્ટ યુનિવર્સલ જોઈન્ટ જે છે તેનો સેન્ટ્રલ પોર્સન છે તેને સ્પાઇડર કહેવાય યુનિવર્સલ જોઈન્ટ કઈ કયા એ ટાઈપનો હોય છે બરાબર અહીંયા અહીંયા ને અપરપેન્ડિક્યુલર જેવું હોય છે અહીંથી સાફ્ટ કનેક્ટેડ હોય છે અહીંથી બી સાફ કનેક્ટેડ હોય છે તો આ વચ્ચેનો જે પોર્શન આવે ચોરસ પ્લસ ટાઈપનો પોર્શન આવે તેને સ્પાઇડર કહેવાય છે બરાબર ડ્રાઈવ સાફ્ટ આર કનેક્ટેડ ટુ ધ ધિફરન્સીયલ એન્ડ વ્હીલ હબ થ્રુ યુનિવર્સલ થ્રુ યુનિવર્સલ જોઈન્ટ બિકોઝ ધ યુનિવર્સલ જોઈન્ટ કમ્પનસેટ ફોર ધ વેરિએશન ઇન ધ રિલેટિવ પોઝિશન ઓફ ધ ડિફરન્સિયલ એન્ડ વ્હીલ વિચ રિઝલ્ટ ફ્રોમ ધ વમ્પી રોડ સરફેસ એન્ડ ધ સિમિલર ડ્રાઇવિંગ કન્ડિશન્સ એટલે કે જ્યારે કોઈ ખાડા ટેકરાવાળા રોડ હોય તે ટાઈમે જ તમારું ડિફરન્સિયલ જે છે અને આ જે પ્રોપેલર શાફ્ટ છે એ ડિફરેન્સિયલને પ્રોપેલર શાફ્ટના લીધે પ્રોપેલર શાફ્ટમાં ઊંચી નીચ થાય છે મીન્સ કે એક્સલ ઊંચી નીચી થાય તેમ આ તમારા પ્રોપેલર શાપ છે તેની લેન્થ વધે ઘટે છે અને તેને કમ્પનસેટ કરવા માટે યુનિવર્સલ જોઈન્ટ સાથે કનેક્ટ કરવામાં આવે છે ડ્રાઈવ આ કનેક્ટેડ ટુ ડિફરન્શિયલ સેલ એન્ડ વીલ હબ થ્રુ ધ યુનિવર્સલ જોઈન્ટ બીકોઝ ધ યુનિવર્સલ જોઈન્ટ શું કરે છે કમ્પનસેટ કરે છે રિલેટિવ પોઝિશનના વેરિએશનને આ જે પોઝિશન છે આ એંગલ છે તેમાં વેરિએશન આવે તો તેને કમ્પનસેટ કરે છે યુનિવર્સલ જોઈન્ટ ટોર્ક ટ્યુબ ઇઝ અ ટ્યુબ્યુલર મેમ્બર વિચ એન્ડ ક્લોઝિસ ટોર્ક ટ્યુબ જે છે એ શું છે તો ટ્યુબ્યુલર મેમ્બર છે એટલે ટ્યુબ ટ્યુબવાળું મેમ્બર છે અને તેની અંદર શું હોય છે ટોર્ક ટ્યુબની અંદર તો કે પ્રોપર આર સાફ્ટ હોય છે ટોર્ક ટ્યુબિઝર ટ્યુબ્યુલર મેમ્બર વીચ એન્ક્લોઝીઝ ધ પ્રોપેલર સાપ જે પ્રોપેલર સાપને એન્ક્લોઝ કરે છે દેર ઇઝ અ ટેન્ડન્સી ફોર ધ રિયર એક્સલ હાઉસિંગ ટુ રોટેટ ઇન અ ડાયરેક્શન ઓપોઝિટ પેલું ઉપર મેં તમને કીધું ને કે આ વ્હીલ છે તે ફોરવર્ડ ડાયરેક્શનમાં ફરતું હોય તો બીજું વ્હીલ બેકવર્ડ ડાયરેકશનમાં ફરશે તો એવી ટેન્ડન્સી શા માટે હોય છે સાહેબ કઈ ઇફેક્ટના લીધે તો રિયર એન્ડ ધ ટોર્ક ઇફેક્ટના લીધે કંઈ રિયર એન્ડ ટોર્ક આ ઇફેક્ટનું નામ યાદ રાખજો રિયર એન્ડ ટોર્ક ઇફેક્ટના લીધે તમારું એક વ્હીલ ડાબી બાજુ ફરશે તો બીજી વ્હીલ જમણી સાઈડનું ડાયરેક્શનમાં ફરશે વલ્ડિંગ ઓફ ધ પ્રોપેલર શાપ્ટ ઇઝ મેઇનલી ડ્યુ ટુ જે પ્રોપેલર શાપ છે તેનું વલ્ડિંગ થાય શાના માને તો લેકઅપ બેલેન્સના કારણે અને એક્સેસિવ લેન્થ ઓફ ધ પ્રોપેલર શાપ્ટ પ્રોપેલર શાપની લેન્થ બહુ જ વધારે હોય અથવા એનું બેલેન્સિંગ ખરાબ હોય મીન્સ કે બેલેન્સિંગ ખરાબ હોય એનો મતલબ શું છે કે અહીં વેટ વધારે હોય આ પોર્સનમાં વેટ વધારે હોય આ પોર્સનમાં વેટ ઓછું હોય તો તેના કારણે અને બીજું એની લેન્થ બહુ વધારે હોય તો તેના કારણે વલિંગ થાય ધ મોસ્ટ પોપ્યુલર ડ્રાઈવ એટ ધ ડ્રાઈવ એક્સલ ફોર ધ પેસેન્જર કાર પેસેન્જર કાર માટેની ડ્રાઈવ એક્સલ છે તેમાં મોસ્ટ પોપ્યુલર ડ્રાઇવ કઈ છે તો હાઈપોઇ ડાય ડ્રાઈવ કઈ ડ્રાઈવ હાઈપોઇડ ડ્રાઈવ હાઈપોઇડ ડ્રાઈવ છે પેસેન્જર કાર માટે મોસ્ટ પોપ્યુલર ડ્રાઈવ છે સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી કેટલીક થિયરીઓ જોઈશું અને એના પછીના વિડીયોમાં તેના રિલેટેડ કેટલા એમસીક્યુ જોઈશું સો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ બ બાય સી આર ટેક કેર